हेलो, गुड मॉर्निंग फ्रेंड्स। मैं हमारे चैप्टर वन में से बात करता था। चैप्टर वन का नाम है संचालन का स्वरूप और महत्व, बराबर है। जो इसमें आपने स्वरूप में से જોઈ ગયા, એની વ્યાખ્યા જો સ્વરૂપ જો બધું કમ્પ્લીટ થઈ, હવે આગળ આપણે જોવાનું છે સંચાલન નું મહત્વ। જો બાળકો તમને સંચાલન ના સ્વરૂપ વિશે માહિતી હશે તો તમને એનું મહત્વ આરામ થી આવડી જશે। આ મહત્વ માં કોઈ બધું ટેન્શન લેવાનું નથી। અને આગળ નું વિડિયો માં મેં તમને કહેલું કે માત્ર ને માત્ર તમારે કોન્સેપ્ટ પર ધ્યાન આપવાનું છે કે તમારો કોન્સેપ્ટ શું છે એ મનની અંદર ઉતરી જશે તો પછી તમને કોઈ પણ જાતની ક્વેરી આવશે નહીં। જુઓ, ચલો પહેલો મુદ્દો છે કે દરેક ક્ષેત્રમાં જરૂરી એમ તો સંચાલન તમને ખબર જ છે આ વસ્તુ એના સ્વરૂપમાં આવી રહી કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે એટલે એની જરૂરિયાત કેવી છે દરેક ક્ષેત્રમાં થવાની છે તો એક ક્ષેત્ર પૂરતું એમ મર્યાદિત છે નહીં। જુઓ, સંચાલન ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક સંરક્ષણ સામાજિક રાજકીય શૈક્ષણિક તથા રમતગમત અને બધે જ જરૂરી છે। મેં તમને આગળની વાત કરી હતી કે માત્ર તમારા મનમાં એવું આવી છે કે ઉદ્યોગ કરવા માટે વેપાર કરવા માટે માર્કેટમાં જવા માટે સંચાલનની જરૂર પડે તો એ વસ્તુ ખોટી છે। મેં જે દિવસે તમને તમારા ઘરનું ઉદાહરણ આપ્યું હતું કે તમારા ઘરમાં મેનેજમેન્ટ કરવા માટેની પણ જરૂર પડતી હોય છે તો એ જ કીધું છે કે સંચાલન ઉદ્યોગ ધંધામાં જ માત્ર જરૂરી નથી। જો એ ધાર્મિક હોય તો પણ સંરક્ષણનું કામ હોય સામાજિક રાજકીય શૈક્ષણિક અને રમતગમતમાં સ્પોર્ટ્સમાં ગમે એમાં હોય એ બધામાં મેનેજમેન્ટની જરૂર પડે એટલે બધી જગ્યા ઉપર આપણે કોની જરૂર પડે છે સંચાલન। ત્યાર પછી કીધું છે કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અંકુશ વગેરે જરૂરી છે। આયોજન હોય વ્યવસ્થા તંત્ર દોરવણી કે અંકુશ આ બધી વસ્તુ જરૂરી છે પણ એ બધું કરવા માટે પહેલા કોણ જોઈએ સંચાલન જોઈએ। સંચાલન જ નથી કે વસ્તુ કરવાની છે એ તમને ખબર નથી તો શું તમે કોનું પ્લાનિંગ કરશો કોની દોરવણી કરશો કોના ઉપર અંકુશ રાખશો કોનું સંકલન કરશો આ બધા માટેના પ્રશ્નો ઉભા થઈ જશે એટલે બધાની પહેલા કોની જરૂર પડે છે આપણને સંચાલન। પહેલો પોઈન્ટ એકદમ ઈઝી છે સ્વરૂપમાં આવી ગયેલો છે એટલે મેં સ્પીડમાં કરાવ્યો છે। હવે જો બીજો પોઈન્ટ એ છે સાધનો ઇષ્ટતમ ઉપયોગ ઇષ્ટતમ એટલે કે બને એટલો ઉપયોગ કરી લેવો વધુમાં વધુ એનો અર્થ શું થાય છે વધુમાં વધુ કે જેટલો તમારે જરૂરિયાત છે એનો બને એટલો ઉપયોગ કરી લો તમે એને કહેવાય ઇષ્ટતમ ઉપયોગ। એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન મૂડી કાચો માલ કર્મચારીઓ અને યંત્રોનો ઇષ્ટતમ ઉપયોગ થાય। મેં તમને આગળ એ કીધેલું જ્યારે આની વ્યાખ્યા ભણાવેલી ત્યારે કે સામેવાળા વ્યક્તિમાં બહુ બધું હોય પણ કેવી રીતે એને બહાર પાડવું એ વસ્તુ તમને આવડવી જરૂરી છે, બરાબર ને? તો અહીંયા જ વાત કરી છે તમારી પાસે જેટલા કોઈ પણ સાધનો ઉપલબ્ધ છે જેમ કે જમીન હોય તો જમીનનો કોઈ એવો ઉપયોગ કરવો મૂડી હોય તો મૂડી કાચો માલ હોય તો કાચો માલ કર્મચારીઓ છે તો કર્મચારીઓ પાસેથી પણ કેવી રીતે કામ કરવું એ બધી વસ્તુનું તમારે શું કરવું પડે જ્ઞાન મેળવવું પડે અને જ્ઞાન માટે કોણ જરૂરી છે આપણી પાસે સંચાલન। સમજ પડે છે તમને? ગમે એટલી જમીન છે તમે મેનેજમેન્ટ કરશો તો તમને ખ્યાલ આવશે કે પહેલી સાઈડ નો ખૂણો ખાલી છે અને ખૂણા માટે આપણે કઈ નવું ઇન્વેસ્ટ કરી અથવા તો કઈ નવા અહીંયા કઈ કામ કે પ્લાન્ટ નાખી તો એવું બધા છે જમીનનો પૂરેપૂરો ઉપયોગ અને કોના દ્વારા થાય છે સંચાલન। આમ તમને એક ઉદાહરણ આપ્યું એવી જ રીતે બધા સાધનોનો ઉપલબ્ધ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। બે પોઈન્ટ ક્લિયર થયા, પહેલું કીધું દરેક ક્ષેત્રમાં જરૂરી, બીજું કીધું સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, હવે ત્રીજું કીધું ધ્યેય છે। મેં તમને આગળના વિડીયોમાં કીધેલું કે જ્યારે પણ પણ તમારો ધ્યેય હોય એ ધ્યેયને પાર પાડવા માટે આપણે કોની જરૂર પડે છે સંચાલન અને સંચાલન ત્યારે તમે કરી શકો કે જ્યારે તમારી પાસે તે ધ્યેય હોય જો ધ્યેય જ નથી તો તમે સંચાલનને પાર પાડી શકો નહીં એટલે મેં એ જ વાત કરી છે તમને કે ધ્યેય સિદ્ધિ માટે જો ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે જરૂરી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ સૌથી બને કે ધંધાકીય એકમમાં જે કંઈ પણ તમારે સિદ્ધ કરવું છે ફિક્સ નથી બધા માટે બધાના ધ્યેય અલગ અલગ હોય એ ધંધો હોય રમતગમત હોય રાજકીય હોય ધાર્મિક હોય સંરક્ષણ એની વે કોઈ પણ હોય એ બધા માટે પણ જરૂરી હોય છે ધ્યેય અને ધ્યેય માટે જરૂરી છે સંચાલન। લેમન કીધું છે કે ધ્યેયની સિદ્ધિ માટે એ જરૂરી છે અને સંચાલન કરવાથી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે એ વસ્તુ તો તમે ઉપર જ જોઈ ગયા કે તમારી પાસે ગમે એટલા સાધનો હશે એ બધા સાધનોનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો એના માટે જ આપણે કોનો અહીંયા સહારો લઈએ છીએ સંચાલન। ચોથો પોઈન્ટ છે ધંધાની સફળ
જો કોઈ બેકાર માયુ સેવા સંચાલક મંડળ વાળા હોય અને વ્યવસ્થિત ધ્યાન ન આપતા હોય અને એના કર્મચારી પાસેથી કામ લેતા પણ ન હોય તો એ લોકો ક્યારેય પોતાના એકમમાં સફળતા મેળવી શકશે નહીં. શું મેળવશે? માત્ર ને માત્ર નિષ્ફળતા. નાના પાયાના એકમો જેને મોટા પાયાના એકમના સ્વરૂપ ધારણ કરે તો સંચાલનને લીધે જ કરે છે. એ પણ તમને ખ્યાલ જ છે ને, કોઈ પણ નાના પાયાના એકમો હોય કે મોટું કંપની સ્વરૂપ ધારણ કરે, નાનકડી એવી કરિયાણાની દુકાન હોય અને ત્યાર પછી બહુ મોટું શોપ કોર્નર બનાવી દે તો અથવા તો શોપિંગ મોલ બનાવી દે કરિયાણા માટે, હમ પછી તમે તો કરિયાણા કપડાં લેવા જવાય એવું ના કહેવાનું, ખબર પડી ને? એટલે તો એના માટે શું છે કે એના માટે મોટું સ્વરૂપ ધારણ સંચાલનને લીધે જ કરી શકાય છે. સંચાલન સારું હશે તો નાના પાયે મોટા પાયે ઉપર લઈ જઈ શકશું અને સંચાલન સારું નહીં હોય તો કેવડી કંપની કેમ નહીં હોય? કંપનીને ક્યાં આવવું પડશે? જમીન ઉપર નીચે આવવું પડશે. એના જેવું છે કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઈ શકે છે. એ જ વાત મેં હમણાં કરી કે બહુ સારું મેનેજમેન્ટ આવી છે, મેનેજમેન્ટ મંડળ જે પ્રકારનું હોય કે જે ખોટ થતી હોય ખોટમાંથી અચાનક શું થવા લાગે છે? નફો. તો અહીંયા કોનું એ બધો ફાળો કોને જાય છે? સંચાલન. ફરી વાત જોઈ લઈએ કે સંચાલનનો બહુ વિશેષ ફાળો છે. ધંધાની સફળતા અને નિષ્ફળતાનો બધો શ્રેય કોને જાય છે? સંચાલન. નિષ્ફળ થાય તો એ સંચાલન સારું નહીં હોય અને સફળ જશે તો એ સંચાલન અવળ હશે. નાના પાયાના એકમો મોટું સ્વરૂપ ધારણ સંચાલનને લીધે જ કરી શકે છે. મોટું સ્વરૂપ એને ધારણ કરવું હોય તો એને કોનો ફાળો જોઈએ છે? સંચાલનનો. અને કાર્યરત સંચાલનને કારણે જ જે એકમો ખોટ કરે છે તે એકમો નફો કરતા થઈ જાય છે. અહીંયા મેં થોડું શોર્ટમાં લખેલું છે, હું દર વખતે કહું છું કે તમે બાજુમાં બુક લઈને બેસજો જો તમને ખ્યાલ ન આવતો હોય તો. ત્યાર પછી પાછું તમને કીધું છે કે રોજગારીની તકોમાં વધારો કે કેવી રીતે રોજગારીની તકોમાં વધારો કરવામાં આવે છે. અહીંયા જ વાત કરી કે જ્યારે કંપની સ્વરૂપ સંચાલન બહુ સારું હશે, કાર્યદર્શક રીતે સંચાલન થતું હશે, બહુ સારી રીતે કર્મચારીઓ કાર્ય કરતા હશે તો એ કંપનીનો વિકાસ થશે. એટલે કેવું સ્વરૂપ ધારણ કરશે? કંપની સ્વરૂપ. નાનકડે વધનામાંથી કંપનીનું સ્વરૂપ ધારણ કરશે. તો કંપનીનું સ્વરૂપ જ્યારે ધારણ કરે તો રોજગારીમાં પણ વધારો થશે. હવે તમારા ધંધાનો વિકાસ થશે તો તમારે 200 કર્મચારીની જરૂર છે. તો એક્સ્ટ્રા જે 100 કર્મચારી આવશે તો એ બીજા 100 કર્મચારીઓને રોજગારી મળી ને, તો એવા ટાઈમમાં તમારને પણ બહુ લાભ થશે કે બેરોજગાર વ્યક્તિઓને રોજગારી મળી જશે. તો રોજગારીની તકોમાં શું જોવા મળે છે? વધારો. બિનકાર્યક્ષમ સંચાલનને કારણે બેરોજગારી વધે છે અને બિનકાર્યક્ષમ સંચાલન હશે તો એ 100 કર્મચારી જે કામ કરતા હશે એમાંથી 50ને ઘરે બેસવા પડશે. રોજગારીની તકોમાં વધારો કરવો હોય તો સંચાલનને વધારે વધારે પ્રાધાન્ય આપવું પડે. સારું સંચાલન કરશો તો રોજગારીમાં ઓટોમેટિક વધારો થઈ જશે. અહીંયા બાળકો તમારા 5 પોઈન્ટ પૂરા થયા છે, ખ્યાલ આવે છે ને બધાને? ખ્યાલ ન આવતો હોય તો આ 5 વિડીયો વારંવાર જોજો જેથી કરીને તમારા મગજમાં ફટાફટ ઉતરે. કંઈ જ નથી, માત્ર એક કોન્સેપ્ટ જ છે. કોન્સેપ્ટ તમારા મનની અંદર ઘૂસી જશે ત્યાર પછી તમને સમજવું ઈઝી પડશે, એક્ઝામમાં લખવું ઈઝી પડશે. 5 માર્કમાં તમને સંચાલનનું મહત્વ પૂછાય તો તમારે પ્રસ્તાવના લખવાની, પ્રસ્તાવના લખીને બધા 8-8 પોઈન્ટ લખવાના અને પોઈન્ટને સમજાવવાના રહેશે. ઓકે, ચાલો જો નફામાં વૃદ્ધિ કે કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનું કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરી વધુ ફાળો મેળવી શકે છે. કે હમણાં જ આપણે વાત કરી કે સંચાલક મંડળવાળા કાર્યક્ષમ હોય અને કુશળ બુદ્ધિ ધરાવતા હોય તે પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા જેટલા કંઈ પણ સાધનો હશે એકમમાં એ બધા સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી અને એકમમાં સફળતા મેળવવાનો પ્રયત્ન કરશે અને પોતે સંચાલકોનો વધારે ફાળો છે એવું દર્શાવવાની પણ કોશિશ કરશે. આ પોઈન્ટ તો એકદમ ઈઝી છે કે જેટલો કંઈ પણ છે બધાનો પૂરેપૂરો ઉપયોગ કરી અને ત્યાર પછી આપણે નફામાં વૃદ્ધિ મેળવવાની છે. જો તમે બધાનો પૂરેપૂરો ઉપયોગ કરો અને તનતોડ મહેનત કરો તો કોઈની તાકાત નથી કે તમને એ વધારે નફો મેળવવા માટે રોકી શકે. સાતમો પોઈન્ટ છે સામાજિક લાભ. હવે આ એકમને આ પ્રશ્ન જ જેવું કહેશે કે સંચાલકો બધા ધંધામાં સંચાલન કરે છે, કર્મચારીઓ પણ ધંધામાં કામ કરે છે તો સમાજને
થઈ જવાનું. સમાજ ક્યાંથી લાભ લેતો હશે? પણ જો તમારું પણ લોજિકમાં યાદ રાખશે કે દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. કોઈ પણ ધંધો છે, આકાશમાં થાય છે, હવામાં થાય છે, પાણીમાં થાય છે, નહીં ને, એ બધા સેવા કામ કરે છે. માત્ર ને માત્ર સમાજમાં, સમાજમાં જ રહીને કામ કરે છે. સમાજ માટે કોઈ પણ વસ્તુને લોકો ઉત્પાદન કરશે તો શું એ બધું ઘરે ઘરે વાપરશે, બીજા કોઈ વાપરવા માટે નહીં હોય. હોય જ ને, સમાજ માટે તો બનાવે છે. તમે લોકો ફૂડ પેકેટ કે પણ બનાવો છો તો માત્ર તમારા ખાવા માટે નથી બનાવતા, સમાજના લોકોને પ્રોવાઈડ કરવા માટે બનાવો છો. તો એક વાત કરી, સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજના લાભાર્થી કામગીરી, કે સમાજના બધા સાધનોનો ઉપયોગ થઈ જવો જોઈએ અને સમાજના લાભ માટે થવું જોઈએ. તમે જે કંઈ પણ કરો છો એ સમાજના લાભ માટે થવું જોઈએ. ધંધાની સફળતા એ સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. કોઈ પણ ધંધો સારી રીતે સફળ થશે તો એક તો સમાજને સારી સારી ફેસિલિટીઝ મળશે, નવનવા સંશોધન આવશે. પહેલા નાના મોબાઈલ હતા ત્યારે સમાજની સુખાકારી થોડી હતી, પણ ત્યાર પછી ધીમે ધીમે મોટા એવા મોટા એવા સ્માર્ટફોન આવી ગયા. તો જુઓ, લોકો માટે જિંદગી જીવી કેટલી ઈઝી થઈ ગઈ છે. કાંઈ પણ વસ્તુની શોધ તરફે આમ ગુગલ બાબાને યાદ કર્યા, થઈ ગયું ને ઈઝી. તો એની સફળતામાં સમાજની સમૃદ્ધિ પણ વધે છે અને સમાજની સુખાકારી પણ વધે છે. એટલે ધંધો કોના માટે કામ છે? સમાજ માટે જ કામગીરી કરે છે. પડતર ઓછી, વ્યાજની કિંમતે, સોરી, પડતર કેવી આવે છે? ઓછી, કે જો એ લોકો સમાજ માટે અને ઓછી રીતે સમાજ સારું આપવા કામ કરશે તો એની પડતર ઓછી થઈ જશે અને એની કિંમત, વ્યાજની કિંમત એને બધી વસ્તુ મળશે. કારણ કે એક સાથે બધાનું ઉત્પાદન કરે, ધંધાનો વિકાસ થાય તો ઉત્પાદન વધે, ઉત્પાદન વધશે એટલે વ્યાજની કિંમતે વસ્તુ મળશે અને વ્યાજની કિંમતે વસ્તુ મળે તો સમાજનું કલ્યાણ થશે. ચલો, છેલ્લો પોઈન્ટ છે રાષ્ટ્રીય હેતુ, કે આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે ગૌણ વપરાયેલ માનવ સંપત્તિ ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ માટે આવશ્યક છે. કે જો આર્થિક રીતે યા તો સામાજિક રીતે અને રાષ્ટ્રના વિકાસ માટે ગૌણ વપરાય, કે જે વસ્તુ પડી ગઈ છે માનવની સંપત્તિ હોય અથવા તો ઉત્પાદનના સાધનોનો મહત્તમ, એટલે કે જે કંઈ પણ વસ્તુ આવી ગૌણ વપરાયેલી છે એ બધાનો ઉપયોગ આવશ્યક છે અને બધાનો ઉપયોગ સંચાલન દ્વારા થઈ જાય છે. કારણ કે એક વર્ગ સત્રનો ઉપયોગ થાય છે. સમજ પડી? નેક્સ્ટ તમે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેજો.